આજે સુશાસન દિવસ નિમિત્તે ભુજના ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સુશાસન અંતર્ગત સરકારની વિવિધ યોજનાના લાભો લાભાર્થીઓ સુધી પહોંચાડવા આવ્યા હતા। આજે ભુજના ટાઉન હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં કચ્છ જિલ્લા કલેક્ટર શ્રીમતી પ્રવીણા ડીકે, જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલબેન કારા, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, અધિક કલેક્ટર હનુમંતસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રી વાસણભાઈ આહિર, ભુજના નગરપતિ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે આજે વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને લાભો આપવામાં આવ્યા હતા। અંજાર મત વિસ્તારના ધારાસભ્ય વાસણભાઈ આહિર અને ભુજના નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કરે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે ભુજ નગરપાલિકાનું જિલ્લા કક્ષાનું ભુજ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યું અને સુશાસન દિવસ ભુજ ગવર્નર લોકોને ઘેર બેઠા બધી જ સગવડો ગુજરાત સરકાર દ્વારા જે પૂરી પાડવામાં આવે છે એનું આજે લાભાર્થીઓને પણ લોકાર્પણ કરવામાં આવ્યું। ભુજ ખાતે એ જ રીતે આજે અંજાર ખાતે પણ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને 356 લાભાર્થીઓને જુદા જુદા લાભો આપવામાં આવ્યા છે, જેમાં 70 આવાસનો પણ સમાવેશ છે। જેનું સપનું હોય કે ઈશ્વર કોઈ દિવસ મને મારું પોતાની ઘરની છત આપશે એવા સપનો પણ આજે અનેક લોકોના ઘરે આજે લાપસીના ધન મુકાય એવો સુનહેરો દિવસ એટલે કે સુશાસન દિવસ। પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન આદરણીય અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ જે કાલે હતી, ગુજરાત સરકાર આ સપ્તાહને સુશાસન સપ્તાહ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે, જેના ભાગરૂપે આજે રાજ્ય સરકારનો સુરત ખાતે પ્રોગ્રામ હતો। મુખ્યમંત્રી પાર્ટીના અધ્યક્ષ એ પ્રોગ્રામ ટાઉન હોલ ખાતે લાઈ કરવામાં આવ્યો હતો। આ પ્રોગ્રામની અંદર ધારાસભ્ય શ્રી વાસણભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલબેન, કલેક્ટર મેડમ, DDO સર, ચીફ ઓફિસર સૌ ઉપસ્થિત રહ્યા હતા। આજે ભુજ નગરપાલિકા દ્વારા પણ 356 લાભાર્થીઓને વિવિધ યોજનાના ચેક સર્ટિફિકેટ એનું વિતરણ કરવામાં આવ્યું છે, એટલે જેને સુશાસનની શરૂઆત કરી હતી આપણે એમ કહી શકીએ આ દેશની અંદર, એવા આદરણીય અટલજીના જન્મદિવસથી આ સેવા સપ્તાહ જે ચાલુ થયું છે એ આવનારા દિવસોની અંદર 31 તારીખ સુધી ચાલુ રહેશે। એટલે હું ગુજરાત સરકારને પણ અભિનંદન પાઠવું છું કે આવા કાર્ય કરી રહી છે, કારણ કે આપણે જોયું હશે કે આ બધી યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીઓને ઓફિસે ભટકવું પડતું હતું। આજે જ્યારે લાભાર્થીઓને માન સન્માન આપી અહીંયા બોલાવી અને એનું સર્ટિફિકેટનું વિતરણ થાય છે ત્યારે એનોને પણ સન્માનની લાગણી અનુભવે છે કે અમને સર્ટિફિકેટ અહીંયા જ મળી ગયું છે। એટલે આ કામ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે, બીજા કોઈનું કામ નથી।